નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ત્રીજાના પર્યાવરણ વિશેનો 12મો પાઠ આપણા કામ. તો સૌપ્રથમ આપણે ચિત્ર જોઈએ છીએ. ચિત્રમાં છે એક પોસ્ટ ઓફિસ, ઘણા બાળકો જાય છે, મોટર સ્કૂટર વાહનો છે, અહીંયા ટ્રાફિક હવાલદાર દિશા બતાવી રહ્યો છે, સફાઈ થઈ રહી છે, મકાન બની રહ્યું છે. આજનું ચિત્ર આપણે જોયું છે. તો રમેશ કડિયા કામ કરતો હતો. દરરોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચ્યો. આજે તેનો ભાઈ રાકેશ પણ સાથે હતો. તે ગામડેથી આવ્યો હતો. ચાવાળાએ તેઓને ચા આપી અને કહ્યું, લો આજનું છાપું છે. રાજેશે પૂછ્યું, તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો? તમે કંટાળી નહીં જાઓ? તો રમેશ કહ્યું, ના, મારું કામ પણ કરીશ અને જુઓ આપણા કેટલાક જુદા જુદા બધા કામ કરે છે. આપણે આસપાસને કેટલાક જુદા જુદા કામ કરે છે એ પણ નિહાળે છે. ચિત્રમાં દવાખાનું, અહીંયા સ્ટોલ એક દેખાય છે કરિયાણા, પછી શાળા છે, અહીંયા રેકડીમાં તરબૂચ ઓછો નીકળે છે. તો અરે, ના કોઈ ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે. પેલા બાળકો જુઓ, તે આજે શાળા માટે મોડા પડીએ છે એટલે બધા દોડે છે. જુઓ, જેમનું ચંપલ પણ તૂટી ગયું છે તે શાળાના શિક્ષક છે. કદાચ એમને પણ આજે મૂળ થયું હશે. તે જગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. જગુભાઈને પણ વહેલી સવારમાં થોડાક પૈસા મળી જશે. ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે. બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે. ટ્રકો સામાન લાવી રહ્યા છે. કારીગરો ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે. ત્યાં જુઓ, ડૉક્ટર અને નર્સ એક સાથે દવાખાનામાં જઈ રહ્યા છે. જુઓ, રાયજી તેના ફળોની લારી સાથે આ દિવસોમાં તે પોતાની સાથે મમતાને લાવે છે. મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવાનું આજુબાજુમાં દોડે છે. નાનું આણંદે તેની દુકાન ખોલી દીધી છે, પણ એ કોની દાઢી બનાવશે? ચાર રસ્તાની વચ્ચે ઇકબાલસિંહ ઊભા છે. આખો દિવસ તેઓ એમના વિશાલ વગાડેને બૂમ ઉપાડે. તમારું વાહન અહીંથી ખસેડો. એ ઓય ઓય, તમે મને સાંભળ્યું નહીં? ગાડું દૂર લઈ લો. આમ કહી રમેશ પોતાનો ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ ગયો. માણસો ચાર રસ્તા ઉપર અને અઠવાડિક બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વેચે છે તેનો અભિનય કરવાનો છે. છોકરા વિચારો ને લખો, ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે. તો કડિયા લોકો હતા, કડિયા કામ કરી રહ્યા છે. વેપાર હતા, વેપાર કરી રહ્યા છે. ઇકબાલ સિંઘ હતા, સિંઘ એ બરાબર એ પોતાને વાહનોને નિયંત્રિત કરી રહ્યા છે. નર્સ અને ડૉક્ટર છે, દવાખાનામાં જઈ રહ્યા છે. બાળકો શાળાએ જઈ રહ્યા છે. બાળકો જે ભણાવે છે, શિક્ષક એમના જે ચંપલ છે એ સમૂહ કરાવે મોચી પાસે છે. આ રીતના અલગ અલગ કામ થઈ રહ્યા છે. તમારા પડોશના લોકો કેવા કામ કરે છે? કોઈ પણ પાંચ કામના નામ લખો અને કારીગરો શું કહેવાય. તો કાર અને સ્કૂટર ઠીક કરતા હોય મિકેનિક કહેવાય. પછી ચણતર ને પ્લાસ્ટર કરતા હોય, બરાબર, એ કડિયા લોકો કહેવાય. પછી લોખંડનું વેલ્ડિંગ કામ કરતા હોય તો એ લુહારને કહેવાય છે. એ જ રીતના માટલા બનાવતા હોય એ લોકો કુંભાર કહેવામાં આવે છે. એ રીતના યાદી બનાવે. પછી નીચેની યાદી આપેલ છે, તમે જોયા હોય એવા બહુમાળી મકાન ઉપર આ રીતના પિંક કરો, અને તમારા પાડોશમાં આવેલા બહુમાળી મકાન ઉપર ગ્રીન કરો. હવે આપણે જોયા હોય એવા દાખલા, હોસ્પિટલ ઊંચી ઊંચી હોય, બરાબર, તો એમાં ગુલાબી આવશે. મંદિરમાં બહુમાળી મંદિર ન જોયા, બરાબર. પછી પોસ્ટ ઓફિસે બહુમાળી હોય, જાજા માળવાળી. ટેલિફોન બૂથ ના હોય, શાળા હોય બહુમાળી. તો જે મકાનો બહુમાળી હોય એને પર ગુલાબી કરવાના, અને તમારા પાડોશમાં બહુમાળી મકાન હોય
એમાં દાખલા તરીકે સરકારી કચેરી આપણા ઘરની નજીક છે, પાડોશમાં, તેમાં લીલું કરવાનું, એમ બહુમાળી હોય તો. બહુમાળી એટલે એકથી વધારે એમાં માળ હોય. વિચારો અને કહો કોઈ પણ 5 મકાનના નામ અને તેમાં કયા કયા કામ થાય છે. લખો દાખલા તરીકે દવાખાનું છે, તેમાં દર્દીની સારવાર થાય અને બાળકો માટે રસીકરણ થાય. એ જ રીતના શાળા હોય તો વિદ્યાર્થી શાળામાં ભણે, બરાબર. એ જ રીતના કોઈ સ્ટોલ હોય ખરીદીની, તેમાં ખરીદી કરતા હોય લોકો, એના મકાનનું નામ અને એમાં શું કામ થાય લખવાનું છે. ચિત્રમાં જોઈએ તમે નવું મકાન બનાવવા માટે ઘણા લોકો સાથે કામ કરી રહ્યા હતા. શાળા પણ એવી જ જગ્યા છે જ્યાં ઘણા લોકો જોડાયેલ હોય છે. તો શાળામાં કયા કયા કામ થાય છે તે લોકો, તો શાળામાં વિદ્યાર્થી ભણવા આવે છે, શિક્ષક ભણાવવા આવે છે, બરાબર. પછી પ્રિન્સિપાલ આખા સ્કૂલનું સંચાલન કરે છે, તેમજ પટાવાળા છે એ શાળા ચોખ્ખી કરે છે. એ રીતના કાર્ય થતા હોય છે શાળામાં. ચિત્રમાં કોઈ એવા બાળકો છે જેઓ શાળાએ જતા નથી, તેઓ શું કરે છે? તો ચિત્રમાં બાળકો છે જે તરબૂચની લારી સાથે હમતા, બરાબર, એ તરબૂચ વેચા છે, એને વેચે છે અને એના પૈસા ભેગા એકત્ર કરે છે, એના પપ્પાને મદદ કરે છે. હવે ઘરકામ. દીપાલી પણ એક એવી જ છોકરી છે જે શાળાએ જતી નથી. ચાલો એના વિશે જાણીએ. દીપાલી અને એના કુટુંબ સૌથી મોટી છે. તેના પિતા શાકભાજી વેચે છે. તે શાકના બજારમાં જવા વહેલી સવારે જ નીકળી જાય છે. તેની માતા કેટલાક ઘરોના વાસણ ધોવે છે, તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળી જાય છે. દીપાલી અને તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે. તે ઘર સાફ કરે છે, વાસણ પણ સાફ કરે છે. તેને રેડિયો સાંભળવો ખૂબ જ પસંદ છે. તે કામ કરતા કરતા ગીતો સાંભળે છે. કામ કર્યા બાદ તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે. પછી તે તેની નાની બહેન સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે. જુઓ, દીપાલી તેની માતાની ઘરના કામમાં મદદ પણ કરે છે. બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે. સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે છે. તેની માતા સાંજે ઘરે મોડા આવે છે. દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં મદદ કરે છે. તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે. રાત્રે દીપાલી પથારીમાં સૂઈને તેની બહેનોને શાળાનું પુસ્તક વાંચવામાં પસંદ કરે છે. તે ધોરણ 3 સુધી જ ભણી છે. 3 વર્ષ પહેલાં જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો, એટલે તેની સંભાળ રાખવા દીપાલીએ ઘરે રહેવું પડ્યું. આ કારણે તે વધારે ભણી શકી નહીં. તેને લાગે છે કે પુસ્તક વાંચવાથી તેને જાણવા મળશે. હવે તે ફરીથી શાળામાં દાખલ થઈ છે અને નિયમિત શાળા પણ જાય છે. તો દીપાલી તેના પોતાના ઘરમાં કયા કયા કામ કરે છે? તો દીપાલી છે એ રસોઈ બનાવવામાં, વાસણ માંજવામાં, પછી એના ભાઈ બહેનોને શાળાએ લઈ જવા મૂકવામાં, તેમજ સાંજે તે મમ્મીને સાથે જમવાનું બનાવવામાં, એમાં ઘરના કામ કરી રહી છે. શું તમે પણ ઘરના કામ કરો છો? જો હા હોય તો કયા કયા કામ? હા હોય તો ઘરમાં આપણે મમ્મીને કઈ વસ્તુ લઈ આવી હોય તો એ આપણે લઈ આવી દઈએ છીએ. પછી બહેનો હોય, બરાબર, તો એમને જમવાનું બનાવવામાં પણ મદદ કરશે. આ રીતના કામો આપણે લખવાના છે. ઘરના કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો? જો હા હોય તો જણાવો. તો હા, દાખલા તરીકે ઘરના કામ સિવાયના બીજા કોઈ કામ કરતા હોય, મદદ કરતા હોય, તો એ અહીં લખવાના છે, દર્શાવવાના છે. નીચેની વિવિધ ક્રિયાઓ આપેલ છે. દિવસના કયા સમયે આ ક્રિયા થાય છે ઘડિયાળનો નોંધો. દાખલા તરીકે તમે સવારમાં કેટલા વાગે ઉઠો છો? તો સવારમાં તમે ઉઠતા હોય 5:45 વાગે ઉઠતા હોય, બરાબર, તો એ દર્શાવવાનું. શાળાએ જતા હોય તો 7 વાગે શાળાએ જતા હોય તો એ 7 વાગે અહીંથી દર્શાવી દેવાનું. પછી શાળાએ પાછા ફરતા હોય, દાખલા તરીકે સવારની હોય, તો તમે એમ કહી શકો કે 12:15 પાછા આવીએ છીએ, બરાબર. પછી ઘરે ભણવા બેસી જતા હોય તો ઘરે પાછા જમીને તમે પાછા 2 વાગે બેસી જતા હોય ભણવા, એ લખનાવાનું. પછી રમવા જતા હોય 4 વાગે, લેસન કરી પછી 4 વાગે રમવા જતા હોય, બરાબર.
તો 4 વાગ્યાનું છે, ઘડી હેલ્પ ન હોય. રાતે કેટલા વાગે સુઈ જાઓ? તો રાત્રે 10 વાગે સુઈ જતા હોય, તો 10 વાગા દોરી નાખો. પછી તમારા ઘરના સભ્યો ઘરના કામ કરે છે? તેઓ ક્યાં કામ કરે છે લખવાનું? જો કુટુંબના સભ્યો છે ને તેઓના કામ, ધારો કે કુટુંબના સભ્યો હોય, મમ્મી હોય તો એ ઘરના કામ કરે છે દરેક, પપ્પા હોય તો એ જે કામ કરતા હોય, બેન હોય, ભાઈ હોય, એમના કામ લખવાના. એ દરેકે પ્રવૃત્તિ કરવાની છે. તમારા કુટુંબના કયા સભ્યો પૈસા કમાવાનું કામ કરે છે? તો તમારા પપ્પા હોય તો એ ખેતી કામ કરતા હોય, કોઈ અન્ય કામ કરતા હોય એ લખવાનું, બરાબર. તમારા મોટા ભાઈ બહેન હોય કંઈ કામ કરતા હોય તો એ લખવાનું, એનું નામ, બરાબર. પછી તમારા કુટુંબમાં કયા સભ્યો કામ કરે છે પરંતુ તેઓના તેના પૈસા મળતા નથી? તો મમ્મી છે એ કામ બધા કરે છે ઘરના, પણ એને પૈસા મળતા નથી. તમારા દાદા દાદી પાસેથી જાણો, તેઓ જ્યારે બાળક હતા ત્યારે તેઓ કયા કામ કરતા, એ અહીં લખવાના. સરલા તેના બાને આ જ પ્રશ્ન પૂછે છે. બા એ જવાબ આપ્યો, જ્યારે હું નાની હતી ત્યારે મારે મારા વડીલોના લાકડા વીણવા, છાણા બનાવવા અને છાણાથી દિવાલ લીપવા મદદ કરતી હતી. હવે આપણી પાસે સગડી છે જે ગેસથી ચાલે છે. આપણા ઘરની દિવાલો છત સિમેન્ટની છે. સરલાને તેના બાએ બાળપણમાં જે કામ કર્યા એવા કોઈ કામ કરવાની જરૂર અત્યારે છે નહીં. તમે અને તમારા વડીલોએ બાળપણમાં જે કરેલા કામ છે એ વિશે લખ્યું, એમાં તફાવત છે? તો કે હા, જે વડીલોએ કામ કરતા એવા કામ અત્યારે બાળકોએ કરવા પડતા નથી. દીપાલીએ ઘરનું કામ કરવા શાળાએ જવાનું છોડવું પડ્યું. તમારા પાડોશમાં કોઈ 6 વર્ષ સુધીના બાળકો જે શાળાએ જતા ન હોય તે શોધી કાઢો. આ બાળકને કેવી શાળા ગમે એ અંગે લખો. પ્રથમ બાળકનું નામ લખવાનું, પછી શાળાએ ન જવાનું કારણ, તો કોઈ આર્થિક પરિસ્થિતિ છે કે કોઈ બીજું કારણ હોય એ લખવાનું. પછી બીજો બાળક એવો હોય એનું કારણ લખવાનું. આ રીતના વિગત ભરવાની. પછી લખો, આ બાળકને શાળામાં આવતા કરવા તમે શું કરી શકશો, એને કઈ રીતના પ્રોત્સાહિત કરી શકશો કે કઈ રીતના એ બાળક દરરોજ ભણવા આવે. તો આ તો આપણે ધોરણ 3નો પર્યાવરણ વિશેનો 12મો પાઠ. આપણા કામો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.